નમસ્કાર વાલી વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ગુજરાતી માધ્યમ વિષય ગણિત, એમાં આપણે આપણું પ્રકરણ જે પાયાના આકારો ચાલી રહ્યું છે એમાં સ્વાધ્યાય 5.2 એના પહેલા દાખલાની આપણે સમજૂતી મેળવી હતી. આજે આપણે બીજા દાખલાથી શરૂઆત કરીએ. તો જુઓ, ઘડિયાળનો કાંટો ક્યાં ઊભો રહેશે, એટલે કે આ નીચેની પરિસ્થિતિઓ હોય તો ઘડિયાળનો કાંટો ક્યાં ઊભો રહે. 12 શરૂ કરે અને અડધો આંટો ઘડિયાળની દિશામાં પૂર્ણ કરે તો એ કાંટો 6 ઉપર ઊભો રહેશે. બરાબર, 2 શરૂ કરે અને ઘડિયાળની દિશામાં અડધો આંટો પૂર્ણ કરે તો એ કાંટો ક્યાં ઊભો રહેશે. તો 2 શરૂ કરે અને ઘડિયાળની દિશામાં અડધો આંટો પૂર્ણ કરે તો એ કાંટો 8 ઉપર ઊભો રહેશે. સી, 5 શરૂ કરે અને ઘડિયાળની દિશામાં 1/4 આંટો ફરે તો 1/4 આંટો ફરે તો ક્યાં આવે, કાંટો 8 ઉપર ઊભો રહેશે. અને ડી, 5 શરૂ કરે અને ઘડિયાળની દિશામાં 3/4 આંટો ફરે તો તે કાંટો 2 ઉપર ઊભો રહેશે. આના માટે તમારે ઘડિયાળ દોરવા પડશે, અને મેં જેમ તમને અગાઉના વિડીયોમાં સમજ આપી હતી, બરાબર છે, એ પ્રમાણે તમારે દોરી અને એને સમજવાનું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 છે, તમે કઈ દિશામાં ઊભા છો અને કઈ દિશામાં પહોંચો છો. જો અહીંયા બે બાજુ બે છોકરીઓ અલગ અલગ દિશામાં ઊભી છે, બરાબર, તો તમે કઈ દિશામાં ઊભા છો અને કઈ દિશામાં પહોંચો છો જો નીચેની પરિસ્થિતિઓ હોય તો. બરાબર, તો ચાલો આપણે એને સમજીએ. તો પૂર્વમાંથી ઘડિયાળની દિશામાં અડધો આંટો ફરો તો તમે કઈ દિશામાં પહોંચો, તો પૂર્વ દિશામાં મોં રાખી ઘડિયાળના કાંટાની દિશામાં અડધો આંટો ફરતા, એટલે કે 2 કાટખૂણા જેટલું ફરતા આપણે સામે પશ્ચિમ દિશા આવે. જો અહીંયા મેં આકૃતિમાં બતાવ્યું છે, બરાબર, અહીંયાથી આપણે 2 આંટા, જો 2 કાટખૂણા થયા, 1 કાટખૂણો અને આ બીજું, અને એની સામે કઈ દિશા આવી, પશ્ચિમ. તો 1/3 આંટો પૂર્વ દિશામાંથી ફરીએ તો આપણે પશ્ચિમ દિશામાં પહોંચીએ. બીજું છે, પૂર્વ દિશામાં મોં રાખીને ઘડિયાળના કાંટાની દિશામાં 1/3 આંટો ફરતા, એટલે કે 1 આખો આંટો અને 2 કાટખૂણા જેટલો આંટો ફરતા આપણે પશ્ચિમ દિશા તરફ વળીએ. જુઓ અહીંયા 1 આખો આંટો આમ પૂરો થઈ જાય, તો પૂર્વમાંથી ફરતા આવીએ, 1/1 આંટો ફરીએ તો આપણે પશ્ચિમ દિશા તરફ આપણું મોઢું હોવું જોઈએ. ત્રીજું છે, સી, પશ્ચિમમાંથી ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં 3/4 આંટો. હવે પશ્ચિમ દિશામાં મોં રાખીએ અને તેની વિરુદ્ધ દિશામાં 3/4 આંટો મારીએ તો આપણું મોઢું કઈ તરફ હોય, તો પશ્ચિમ દિશામાં મોં રાખીને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં 3/4 આંટો ફરતા, એટલે કે 3 કાટખૂણા, બરાબર, 3 કાટખૂણા આંટો ફરતા આપણે સામે ઉત્તર દિશા આવે. જુઓ આ પ્રમાણે, બરાબર છે, પશ્ચિમ દિશા છે, એનાથી ઊંધી દિશામાં આપણે, સાચી દિશા શું હોય, આમ હોય, પણ આપણને કહ્યું કે વિરુદ્ધ દિશા, એટલે આની વિરુદ્ધ દિશામાં, તો આ 1 કાટખૂણો, આ 2 કાટખૂણો અને આ 3 કાટખૂણો, એટલે લગભગ આપણે 3 કાટખૂણા જેટલું અંતર ફર્યા તો આપણી દિશામાં કઈ આવી, ઉત્તર દિશા આપણી સામે આવી. ચોથો પ્રશ્ન છે, દક્ષિણમાંથી 1 પૂર્ણ આંટો છેલ્લા પ્રશ્ન માટે ઘડિયાળની દિશા કે વિરુદ્ધ દિશા જણાવવું જરૂરી છે, શા માટે. તો દક્ષિણ દિશામાં મોં રાખીને ઘડિયાળના કાંટાની દિશામાં 1 પૂરો આંટો ફરીએ તો આપણી સામે દક્ષિણ દિશા ફરીથી આવે. જુઓ આ પ્રમાણે, દક્ષિણમાંથી શરૂ કરીએ અહીંયાથી અને આંટો ચાલુ કરીએ તો આખો આંટો 1 પૂર્ણ કરતાં પાછી ને પાછી આપણી સામે દક્ષિણ દિશા આવશે, બરાબર છે. તો આ પ્રમાણે આને આકૃતિ સાથે લખજો, એટલે તમને સમજ આવે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4 છે કે
તમે ઊભા છો તે દિશામાંથી ફરો ત્યારે કેટલો કાંટો ફરે છે તે જણાવો. જો તમે ઊભા છો, બરાબર છે, માની લો કે તમે ઊભા છો અને નીચેની પરિસ્થિતિઓમાં તમે ફરો છો, તો એ ફરતી વખતે કાંટો કેટલો ફર્યો, બરાબર છે. જુઓ, તમે ઊભા છો, ક્યાં ઊભા હો, તો પૂર્વમાંથી ઘડિયાળના કાંટાની દિશા ઉત્તરમાં. હવે તમે પૂર્વમાં ઊભા હો અને ઘડિયાળના કાંટાની દિશા પૂર્વમાં હોય તો પૂર્વ દિશામાંથી ઘડિયાળના કાંટાની દિશાએ ઉત્તર દિશામાં પહોંચવા માટે 3/4 આંટો ફરવો પડે, બરાબર છે. બીજો નંબર છે, દક્ષિણમાંથી ઘડિયાળના કાંટાની દિશામાં પૂર્વમાં, તો દક્ષિણ દિશામાંથી ઘડિયાળના કાંટાની દિશામાં પૂર્વમાં પહોંચવા માટે 3/4 આંટો ફરવો પડે. અને સી, પશ્ચિમમાંથી ઘડિયાળની દિશામાં પૂર્વમાં, એટલે પશ્ચિમમાંથી તમે પૂર્વમાં ફરો તો પશ્ચિમ દિશામાંથી ઘડિયાળના કાંટાની દિશાએ પૂર્વ દિશામાં પહોંચવા માટે 1/2 આંટો ફરવો પડે, બરાબર છે. તો આ પ્રમાણે આજે આપણે બીજો, ત્રીજો અને ચોથા દાખલાની સમજૂતી મેળવી છે. હવે આગળની સમજૂતી નવા વિડીયોમાં મેળવીશું. ત્યાં સુધી ધન્યવાદ.